કાશ્મીરથી સુરતમાં રમજાન માસમાં ભીખ માંગવા માટે આવેલા દંપતીનું 4 વર્ષનું પુત્ર સુરત શહેરના સૈયદપુરા તુરાવા મહોલ્લામાં મસ્જિદ નજીકથી ગુમ થઈ ગયું હતું. તેઓ જીમખાના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી રહી રહ્યા હતા. દંપતી સાહેબના સૈયદપુરા તુરાવા મહોલ્લા નજીક ભીખ માંગી ગુજરાન ચલાવતા હતા. તે દરમિયાન તેમનું બાળક ગુમ થઈ ગયું હતું. બાળક ગુમ થતાં તેઓએ આ અંગે લાલગેટ પોલીસ મથક આવીને જાણ કરી હતી. લાલગેટ પોલીસે સીસીટીવી તપાસતા બાળક એક બુરખાધારી મહિલાની આંગળી પકડીને ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું, જેના આધારે લાલગેટ પોલીસ તપાસ હાથ ધરી રહી હતી. તે દરમિયાન રાત્રિના સમયે 12:30 વાગે ઉધના વિસ્તારમાંથી એક મહિલા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરને એક બાળક મળી આવ્યું હતું. તે દરમિયાન આ બાળક શહેરના સૈયદપુરાથી ગુમ થયેલું હોય તેવી પુષ્ટિ થઈ હતી, જેથી ગુમ થયેલા બાળકને તેના માતા પિતાને સોંપી દેવાયું હતું. આ કાશ્મીર દંપતી 2 દિવસ બાદ કાશ્મીર જવાના હતા, જેથી તેઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કરી દીધો હતો. જો કે સીસીટીવીમાં બાળક સાથે મહિલા સાથે દેખાતા અપહરણની આશંકા સેવવામાં આવી રહી છે અને શા માટે બાળકને છોડી દીધું અને અન્ય કોઈ બાળક સાથે પણ આવી ઘટના બની છે કે નહીં અને આ મહિલા કોણ છે એ દિશામાં તપાસ શરૂ કરી છે.